લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે અને દેશમાં ફરી એકવાર વડાપ્રધાન તરીકે મોદી પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાનો 2.5 લાખ કરતા વધુ મતથી વિજય મેળવ્યો હતો, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે સાંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરાના કાર્યાલયનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈ કોઈ પણ સૂચનો મળી શકે અને જિલ્લાના રહીશો પોતાના કામ કે પછી કોઈ કામકાજ માટે કાર્યાલય પર આવી શકે તે માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યોએ, જિલ્લા ભાજપના આગેવાનો, સાધુ સંતો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જગતનો નાથ, ભગવાન જગન્નાથના પવિત્ર દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ સમાજના લોકોએ જ્યારે મને ચૂંટી અને સંસદસભ્ય બનાવ્યો છે, ત્યારે આજના પવિત્ર દિવસે મારા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતોના હાથે કર્યું છે. આ વિસ્તારના તમામે તમામ ધારાસભ્યો પણ હાજર છે, જિલ્લા સંગઠનના પ્રમુખ પણ હાજર છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામે તમામ આગેવાનો અને આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે જ્યારે મારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે હું આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહી અને જ્યારે દિલ્હી ન આવું ત્યારે આ વિસ્તારમાં હું દર સોમવારે મારી હાજરી આપવાનો છું. સાથે સાથે આ દિવસે દરેકે દરેક કચેરીના મુખ્ય અધિકારી હાજર રહે અને એની સાથે આ વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને લોકોની સુખાકારીમાં લોકોના કામો કેમ સરળતાથી આપણે પાર કરી શકીએ એના માટેના સતત પ્રયત્નો કરી અને આ વિસ્તાર માટે હું સતત જાગૃત રહીને કામ કરવાનો છું. ત્યારે આજના આ દિવસે હું સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય તે દર સોમવારે હું જ્યારે આ ક્ષેત્રમાં દિલ્હી ન હોઉં ને આ સુરેન્દ્રનગર વિસ્તારમાં હોઉં ત્યારે હાજર રહેવાનો છું. સાથે સાથે આ કાર્યાલય મારું અઠવાડિયાના દરેકે દરેક રજા સિવાયના દરેકે દરેક દિવસે ખુલ્લું રાખવાનું છું. મારો એક બે માણસ પણ અહીં રાખવાનો છું. ત્યારે આપના બધા જે કંઈ પ્રશ્નો હોય એ હું હાજર ન હોય ત્યારે અહીં કાર્યાલય સંભાળતા જવાબદાર વ્યક્તિને તમે અમારા કામ સોંપી શકો છો અને ખુલ્લા મનથી બધા જ મારી પાસે કામ લઈને આવો એવી વિનંતી.